नमस्कार खेडूत मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में आपणे किसान सूर्योदय योजना विषे बात करीशू। ते पहला जो अपनी आ चैनल पर नवा होय अने चैनल ने सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे तेना विडियोनो नोटिफिकेशन तमने मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। किसान सूर्योदय योजना खेडूतोना जीवन में खुशहाली नु नवु अजवाड़ू लावती योजना। गुजरात ऊर्जा विकास निगम लिमिटेड हस्तक नी बीज वितरण कंपनियों द्वारा खेडूतोने दिवस दरमियान अलग अलग निर्धारित समय 8 कलाक वीजळी आपती। तो मित्रों, किसान सूर्योदय योजना नो बीजा तबका नी शुरुआत थई गई छे। खेडूतोने खेती माटे दिवसे वीजळी आपवा सरकार नी कटिबद्धता। किसान सूर्योदय योजना हेठळ बीजा तबक्कामां राज्यना 30 जिल्लाना 2900 એટલે કે 2900 ગામોના અંદાજે 2.24 લાખ ખેડૂતોને દિવસે વીજળી અપાશે। તો મિત્રો, કિસાન સૂર્યોદય યોજના હેઠળ જે બીજા તબક્કામાં છે તે રાજ્યના બીજા 30 જિલ્લાઓને આવરી લેવામાં આવેલ છે અને તે 30 જિલ્લાઓના 2900 ગામોને આવરી લઈ અને તે ગામોના અંદાજે 2.24 લાખ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે। ખેડૂતોને 3 ફેઝ વીજ કનેક્શન ઉપર હવે આ દિવસ દરમિયાન વીજળી આપવામાં આવશે, જે સવારના 5 વાગ્યાથી લઈ અને રાત્રિના 9 વાગ્યા સુધીમાં આ વીજળી આપવામાં આવશે। તો ખેડૂતો માટે આ એક મહત્વની બાબત કહી શકાય। માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા યોજનાના બીજા તબક્કામાં આજે એટલે કે ગઈકાલે 5 તારીખના રોજ અરવલ્લી જિલ્લામાં 104 ગામડામાં દિવસે વીજળી આપવાનો શુભારંભ કરવામાં આવેલ છે। તો યોજનાનો બીજા તબક્કાનો શુભારંભ થઈ ગયો છે, તેમાં વિગતવાર વાત કરીએ તો 3 જાન્યુઆરી 2021ના રોજ ઉના મુકામે ગીર સોમનાથ જિલ્લામાં શુભારંભ કરવામાં આવેલ હતો। ત્યાર પછી 5 જાન્યુઆરી એટલે કે ગઈકાલે મંગળવાર તો અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી તેનો શુભારંભ કરવામાં આવેલ છે અને તે અન્વયે 104 ગામડાઓમાં દિવસે વીજળી આપવાનું શરૂ કરવામાં આવેલ છે। ત્યાર પછી આવતીકાલે 7 જાન્યુઆરી 2021ને ગુરુવારના રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતેથી જે નર્મદા જિલ્લાના ગામડાઓ છે તેના માટે આ કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરવામાં આવશે અને ત્યાર પછી 9 જાન્યુઆરી 2021 અને શનિવારના રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતેથી આ યોજનાનો શુભારંભ કરી અને મહીસાગર જિલ્લાના ખેડૂતોને લાભ આપવામાં આવશે। આગળની વાત કરીએ તો આ યોજનાના જે પ્રથમ તબક્કામાં છે તે દાહોદ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના 1055 ગામડાઓને આવરી લેવામાં આવેલા હતા, જેમાં મિત્રો યુજીવીસેલના કાર્યક્ષેત્રમાં બીજા તબક્કામાં સમાવેશ થયેલ 6 જિલ્લાના 34 તાલુકાના 589 ગામનો સમાવેશ થાય છે, જેમાં જિલ્લાવાઇઝ જોઈએ તો અમદાવાદ જિલ્લાના 5 તાલુકાના 106 ગામ, અરવલ્લી જિલ્લાના 6 તાલુકાના 104 ગામ, ગાંધીનગર જિલ્લાના 4 તાલુકાના 68 ગામ, મહેસાણા જિલ્લાના 7 તાલુકાના 107 ગામ, પાટણ જિલ્લાના 6 તાલુકાના 105 ગામ અને સાબરકાંઠા જિલ્લાના 6 તાલુકાના 99 ગામ। આમ આ ગામોમાં ગઈકાલથી જે કિસાન સૂર્યોદય યોજના છે તેનો આરંભ થઈ ચૂક્યો છે। તો મિત્રો, આ કિસાન સૂર્યોદય યોજના હેઠળ 2 તબક્કામાં વીજળી આપવામાં આવશે, જેમાં સવારના 5 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી અને ત્યાર પછી બપોરના 1 વાગ્યાથી લઈ અને રાત્રિના 9 વાગ્યા સુધી એમ 2 અલગ અલગ તબક્કામાં વીજળી આપવામાં આવશે। તો મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।